बनासकांठा जिल्लाना सरहदी विस्तार गढ़सीसरमां ब्रांच केनालनुं काम चाली रह्युं छे, जेना कारणे गढ़सीसर गामना लोकोने अन्यत्र आवा जवा माटेनो रस्तो बंद थई गयो छे। अन्य गाममां अवरजवर करवा माटे कोई रस्तो नथी, तेमज अन्यत्र अवरजवर करवामां मोटी मुश्केली पड़ी रही छे, जेथी गढ़सीसर गामना खेडूतोए थरात खाते नर्मदा विभागना अधिकारीने लेखितमां रजूआत करी हती। गढ़सीसर खाते ब्रांच केनालनुं कामकाज चाली रह्युं छे अने गढ़सीसर ब्रांच केनालमां आડો રસ્તો નીકળી રહ્યો છે, જેના કારણે નર્મદા વિભાગ દ્વારા આ સમસ્યાનો યોગ્ય નિકાલ લાવવામાં આવે તેવી ગામના ખેડૂતોની માંગ છે। જો નર્મદા નિગમ દ્વારા કોઈ નિર્ણય કરવામાં નહીં આવે તો ખેડૂતોએ ગાંધી ચિંધ્યા માર્ગે ઉતરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી। આજે સરહદ મુકામે નર્મદા નિગમની ઓફિસે કાર્યપાલક ઇજનેર સાહેબને આવેદનપત્ર આપ્યું અને જે મીઠાવીરોના ખેડૂતોનો પ્રશ્ન છે અને ગઢસીસર બ્રાન્ચની મીઠાવીરોણા કેનાલ છે ડિસ્ટ્રીબ્યુટર, એની અંદર ખેડૂતોને આવવા જવાના રસ્તામાં ઘણી તકલીફ છે અને ખેતર વચ્ચેથી કેનાલ નીકળવાથી ખેતરના બે ટુકડા થઈ ગયા, બે ભાગ થયા છે, એટલે એક ભાગમાં જ રસ્તો આવે છે અને એક ભાગમાં આડી કેનાલ આવી જતી, એટલે કેનાલથી બીજી બાજુ જવામાં ઘણી તકલીફ છે અને બીજી બાજુ ક્યાંથી રસ્તો અવાતો નથી। છેલ્લા 6-7 વર્ષથી આ ખેતર ખેતી કર્યા વગર પડ્યું છે અને ખરેખર કહીએ તો આ જે ખેતર પડ્યું છે ને મેન ભાગ છે, એની અંદર એ બાઈ વિધવા છે, એટલે તકલીફ બહુ મોટી છે, એમની પરિસ્થિતિ પણ વીક છે। એટલે તાત્કાલિક ધોરણે સાહેબશ્રીને વિનંતી કરો છું, નર્મદા નિગમના અધિકારીઓને વિનંતી કરો છું અને આજે બનાસકાંઠાના તમામ ખેડૂત અગ્રણીઓ અમારી સાથે છે, વીકે કાક ધોનેરાથી છે, ભરતભાઈ કરણ છે પાલનપુરથી અને વિક્રમભાઈ ગામોડ છે, ભાવસિંહભાઈ રાજપૂત છે અને હું રામસિંહભાઈ રાજપૂત અને સરપંચશ્રી છે મીઠાવીથી અને ખેડૂતો છે, એમના વતી મેં રજૂઆત કરી છે કે ટૂંક સમયની અંદર જો આનો ઉકેલ ના આવે તો બનાસકાંઠાના તમામ ખેડૂત સંગઠનોને સાથે રાખી સામાજિક માણસોને આગેવાનોને સાથે રાખી અને ગાંધી જિંદા માર્ગે ઉગ્ર આંદોલન કરશું। એ બ્રાન્ચ કેનાલ બની રહી છે, એના ઉપરથી જે ખેડૂતોને જવાનો જે રસ્તો હોવો જોઈએ રસ્તો મૂકવામાં આવ્યો નથી, જેથી આગળના જે ખેડૂતો છે એ ખૂબ જ તકલીફમાં છે અને એ ખેડૂતોને રસ્તો મળે તો ખેડૂતો પોતાના ખેતરે અવરજવર કરી શકે, કારણ કે ખેતર હાલમાં લોકો એના પોતાના પરિવાર સાથે રહેતા હોય છે અને આ બ્રાન્ચ કેનાલ જે ખેડૂતો રસ્તો ન મળે તો ખેડૂતોને જે બીજા ગામ સાથે સંપર્ક તૂટી ગયો છે ખેતરમાં એ લોકો આવજાવ ન કરી શકે, એના માટે આજે અમે તમામ ખેડૂત આગેવાનો ભેગા થઈ અને અહીંના નાયબ ઇજનેરશ્રીને જે આવેદનપત્ર આપીને માગણી કરી છે કે આવનારા દિવસોમાં જો ખેડૂતોની માગણી મુજબ રસ્તો આપવા નહીં આવે તો ગાંધીજીના માર્ગે અમારે સૌ સાથે મળી અને આંદોલન કરવાની ફરજ પડશે।